સબસ્ક્રાઇબ કરો. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજો મોજમાં જ છો? તો આવી ગયા છીએ આપણે દરિયા કિનારે, કારણ કે દરરોજ તો શૂટ ન લેવાનું હોય એટલે અલગ અલગ બધું બતાવવાનું હોય. તો આજે છે સન્ડે ને આજે જવાનો પ્લાન છે. આપણે પહેલાં વીકમાં ગયા હતા ને જે મહાદેવના મંદિરે, તો આપણે એની પહેલી સાઈડ જવાનું છે. ત્યાં મોટી જબરી ગુફા છે, તો ત્યાં જવાનું છે. અને ત્યાં અંદર એ બધા ઘણા લોકો એમ કહે છે કે એ ગુફા છે ને અહીંથી સીધી જુનાગઢ નીકળે છે, તો એ પણ તમને બતાવીશ. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો. બ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. સવારમાં પણ કહેતા નહીં કે કેટલું બધું ધીમું કેમ બોલે, કારણ કે સવાર સવાર થઈ ગયો એટલે નો મેં ભેગું થાય. તો સારું, ચાલો આગળ મળીએ. હર હર મહાદેવ, જય શ્રી. તો ફેમિલી ઘણું બધું દૂર આવી ગયા છે. અહીંથી ભવાની કેટલું દૂર દેખાય છે ને મંજિલ કઈ સાચી દૂર છે નહીં તમને બતાવું ક્યાં છે. જો હવે આવ્યા છે, 50% તો રસ્તો પાર થઈ ગયો છે. હવે 50% રસ્તો પાર કરીને તો સારું, ચાલો મિત્રો ના મળીએ. હર હર મહાદેવ બોલી નથી શકતો, હાફી ગયો. તો સારું ચાલો ત્યાં મળીએ. ફેમિલી દરિયા કિનારે સિંહના પગલા છે, તો તમને બતાવું કેવા છે. તમે જોયા જશે, આ ભાઈ છે ને ફોરેસ્ટ ખાતામાં છે, મારા ગામના જ છે. તો જો એ પગલા જોયો છે ને ક્યાંથી ઉતર્યો છે ને એ જો. એ લોકોને લોકેશન તો ખ્યાલ જ હોય કે ક્યાં ક્યાં હશે. તો હવે અમે જઈએ છીએ પહેલાં સિંહના પગલા જો ક્યાં છે. હા, કેટલા બધા છે પ્લાનમાં ચેન્જીસ થઈ ગયો. સિંહ ના નતા દીપડા ના, કારણ કે આપડે જોયા ન હમણાં ના. જસ્ટ વધી વધી ને કલાક પેલા એવો હતો, અમારો વ્લોગ બની જાય અત્યારે અમને એરો વ્લોગમાં લઈ લે. બધા મીમ્સ બનાવે ને ચાલો. તો આપણને દીપડો તો જોવા ન મળી ગયો, અમે દીપડા જેવા સી કે એમાં કઈ કાઢી લેવાનું છે નહીં. તો સારું હાલો સીધા ના જઈ. તો ફેમિલી ફાઇનલી લોકેશન ઉપર તો આવી ગયા છે. જો અહીંથી કેટલો દૂર છે અહીંયા સુધી, તો ત્યાંથી બધું પાર કરીને સીધા આવી ગયા છે. જો અહીંયા છે મહાદેવનું મંદિર, અને બે ફ્રેન્ડ જાય છે આગળ સીધા મહાદેવના મંદિરે. અને આ છે આપણા જીવનનું સત્ય, એક દિના સમય આપણે બધાને આયા જવાનું છે. તો અહંકાર ખોટો ન કરવો, જીવનમાં જે છે એમાં સુખી રહેવું. તો સારું ચાલો, આટલું બધું જ્ઞાન નથી હોતું, મારા કરતાં વધારે જ્ઞાની છો. તો જાય છે સીધા મહાદેવના દર્શન કરવા માટે. તો ના તમને પણ દર્શન કરાવી, અને સવારમાં 5 મિનિટ મહાદેવનું નામ લઈએ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો સારું ચાલો ત્યાં મળીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જી ગયા છીએ મહાદેવના મંદિરે. અને આ છે મહાદેવનું મંદિર, પહેલાં વ્લોગમાં પણ તમે જોયું જ હશે. તો સારું ચાલો મહાદેવને 5 મિનિટ શું કહેવાય ધ્યાન ધરીએ અને અગરબત્તી કરી અને મળીએ આગળ. સારું ચાલો મળીએ મહાદેવ. ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે જવાનું છે આપણે જે જગ્યાએ જવાનું છે તમને કીધું છે ત્યાં જઈએ છીએ આપણે. તો સારું ચાલો ના જઈએ, અને ના તમને બતાવીએ કે અંદર કેવું છે. હું પણ પહેલી ફેર જાઉં છું, પણ લોકોએ વાતો સાંભળેલી હોય ને અમે, કે ઘણા લોકો વાતો કરતા હોય કે ત્યાં અહીંથી આ નીકળે છે, અહીંથી આ નીકળે છે. તો સારું ચાલો આપણે ખુદ રૂબરૂ જઈને જાણીએ કે અંદર શું છે. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. તો ફેમિલી આગળ કંઈક જો આવું છે, અને હવે આપણે જવાનું છે ને એ આ ઓલું જે પેલું દેખાય ને એના પાછળ છે. તો સીધા ના જાય ને આમ જો, ખાલી આ એકલું ઊભું છે, વચ્ચે કોઈ ટેકાની સહારો કે કાંઈ નથી. અને ઉપર મસ્તીની રીલ શૂટ થઈ કે પણ એની ઉપર ચડાય એવું છે નહીં. તો સારું ચાલો આગળ જઈને મળીએ મહાદેવ. Thank you.
કેટલું બધું દૂર આવી ગયા છે, તો હવે શું કહેવાય, પાણી પીવાનું ગળું સુકાઈ ગયું છે. તો અહીંયા એક બાપુ છે, ત્યાં પાણીની સગવડતા પણ છે. તો જઈએ છે, પહેલાં પાણી પી આવી અને ત્યાં જઈ અને કાંઈક એવું લાગે તો શુદ્ધ કરશું, બાપુના દર્શન કરશું. તો સારું, ચાલો આગળ મળીએ. હર હર મહાદેવ, રાધે રાધે. નવ ને નવ થાવી જાય ઉમેર્યા પછી. મને યાદ છે, પણ કહું ને દીકરા, ખબર છે ઉપાડવાની, એક ને ગમે ફેરવાની હોય. હું જામાં તું કઈ થાતું હોય તો કાલ હવાર પાછું આવજો. પડી એટલો ભીડ હતો, ગાંડો છે એ કરી નાખે ભેગું તારી. હાલો એ બરોબર, પછી શું કરશો? હટાવાની મૂકવાની ઉપાડવાની બાપુ હરી હલાવી દીધી. તમે ગણતા આવડી તો થાય, નહી તો ન થાય. તો પેલા આઈકું નિરીક્ષણ કરતા આડું આમ હું લાન રાખે, આમ કારણ રાખતા, આમ રાખવાનું તો જ થાય. બાપુ ની કઈ દેતા રે પિયુષ ભાઈ, તમારે નથી હજતી. પિયુષ ભાઈ ઘૂસ મેળવી કે આ કેમ થાય? અમારે તો હલતું નથી કહ્યું. તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો. કાયદેસરનો આખી હરી આખી ઊભી રાખી દેજો. કાદીમાં પડેલો તો ઉપડી જાય. ઓવર લાગે. હા બાપુ કે મે બાપુને એકદમ તો કહે કે તું દૂર તો 5 6 મિનિટના લાગે આવે ને. ઘર ભાંગી જાય તો બીજું બનાવે, આપડે ભાંગી જાય તો કોઈ નો બનાવે. ડોક્ટર ને ખબર હોય પૈસા, આપડે જઈને કહ્યા હું જે થવું એ થઈ જાય, જેટલા થાય એટલા મારા બાપા ને ઉભો કરી દેતો. બિલ આવે ફાટલા લુગડા પહેરીને જવું પડે અને કેવું પડે સાહેબ.
બહુ મૂછો સણાઈ ની વાતો ન કરે, ડોક્ટર કાપી દે તને. અમે 32 લાખ માં પાડી દીધા, 32 લાખ માં થોડું તો સારું, તો અમારે જ કરવું પડે એમ. હમણાં પેલી વેલી ચા ભાઈ, પેલી જ કેરી વાત આવ્યા છો ને બાપુલે કેરી. પરસાદી રૂપિયા આવી ગઈ છે બાપુ, એ પેલી પરસાદી અમને આપી છે પેલી સીઝન ની. હા છે અંદર છે વાડી, જો આ પેલી વેલી, પેલી વેલી કે પરસાદી કેવાય અંદર મારવાય કાઢો. બાપુ કે અંદર જાઓ, અંદર છે. બાપુ કોઈને વાડીમાં જવા તો નથી દેતા, પેલા ભાગ્યશાળી અમે છીએ કે અમને જવા દે છે, બહુ મોટી વાત કહેવાય. જો આ કેરી આયા, આયા જેવી કેરીઓ છે ને એવી ક્યાંય ન હોય. જો તમને કેરી બતાવું, તમે એમ જોવો કે ઓહો શું વાત છે. કમસે કમ ગણો ને તો એક કેરી મિનિમમ 500 ગ્રામ ની તો હોય જ તે, કારણ કે અવળી કેરી છે ને આજુ આ રેગ્યુલર. અને આજો કવડી મોટી છે ખાલી, જો ખાલી ફ્રેમ માં એક આખા એક ફ્રેમ માં આખી કેરી આવે. થોડાક અજાંબા છે પણ હવે એમાં જો એની કેરીઓ છે ને બહુ ઝાઝી છે. આટલી કેરી તો એક એક આંબામાં જોઈ નથી. જો આ એક આંબો એવો છે ને કે આમાં છે ને જો મોટી મોટી કેરીઓ છે બધી, ને આ છે ને એમાં રેગ્યુલર આપણે જે નોર્મલ સાઈઝ આવે ને એ. હવે આ બાપુ આંબાને ઝાડ ક્યાંથી લાવ્યો હોય તો નાથને ખબર, બાકી કેરીઓની સાઈઝ ને પેલો શું કહેવાય પેલો પ્રસાદ પણ અમને મળી ગયો, એમાં ભાગ્યશાળી હોય ને કે અમને મળી જાય. ને બાકી જો હાશે આખું ખુલ્લું જ છે, ને આ અંદર છે, અંદર જવાનું છે. હવે જોઈ છે ઓલી ગુફામાં તમને જવાનું કીધું તો એને બતાવીશ, તો સારું ચાલો ને ત્યાં મળીએ મહાદેવ. તો હવે બાપુ પાસેથી રજા લઈ અને હવે અમે જઈએ છીએ ગુફાએ, કારણ કે બાપુએ ઘણું બધું જ્ઞાન આપ્યું. જીવનમાં જરૂરી છે ગુરુનું જ્ઞાન, એ સાધુ મહાત્મા પાસે મળે છે, તો એ થોડું જ્ઞાન લઈને હવે જાય છે અમે નીચે. જીવનમાં કઈ રીતે જીવવું એ બધું બાપુએ કીધું, એ અમે એને જોઈએ છે કે આગળ હવે આપણે એ બહુના માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે કે તમારે એનું પાલન કરવું કે ન કરવું, બાકી સૌ સૌના વિચાર ઉપર આધારિત છે. તો હવે જાય છે નીચે, કારણ કે આપણે જે ઓલી મેઇન ગુફા છે ને એ તમને બતાવવાની છે. તો સારું ચાલો મળીએ હર હર મહાદેવ. તો ફેમિલી ફાઇનલી જો ગુફા આવી ગઈ છે, હજી દૂર નથી અને જો એનો નજારો કંઈક આવી રીતે આવ્યો. હવે જાય છે ગુફા પાસે અને જો પહેલી ગુફા છે તો ત્યાં અંદર જવાનું છે આપણે, ને અંદર શું છે ને એ જોઈએ આપણે. સારું હાલો તો ત્યાં આગળ જઈને મળીએ. એ નીચે ધ્યાન રાખવું પડે, કારણ કે જો આ છે ને પગમાં અડે ને પગ ફાડી નાખે કાપી નાખે. ને જો આ ઓલી પહેલી દેખાય છે ને એ ગુફા છે. તો સારું ચાલો પહેલાં ત્યાં જઈ, ત્યાં જઈને તમને બતાવી કે અંદર શું શું છે. પહેલાં છે ને આમાં જાળવીને ત્યાં પૂગી જાય, નકર બીજું ભાંગી નાખશું મોઢું કે પગ ભાંગી નાખશું. તો સારું ચાલો ત્યાં મળીએ હર હર મહાદેવ, રાધે રાધે. તો ફાઇનલી જો ગુફામાં આવી ગયા છીએ ને જો આવી રીતના કંઈક છે અંદર, હવે અંદર જોઈએ છીએ. અલા લોકોને જો કરસલો બતાવ્યો, હવે જો અંદર આવી રીતના છે. હવે બહુ અંદર છે, ઠેઠ ઊંડું છે, ઠેઠ ઊંડું છે. અને જો આમાં કરસલા ને ઘણું બધું છે આવી રીતના છે. આમાં કાંઈ દીપડો બીપડો હોય ને તો ખોટો લોચા થઈ જાય, તો વધારે અંદર આપણે જવું નથી.
તો તમને બતાવી છે. જો આ ગુફા છે, તો આ ગુફાના અંદર આ ગુફા સીધી જાય છે આપણે જૂનાગઢ નીકળે છે એવું બધા લોકો કહે છે, બટ સાચી વાત હકીકત શું છે તો મને નથી ખબર. તમે કોઈએ જોયું હોય તો જરા કોમેન્ટ કરી દેજો. જો બહુ વધારે અંદર જવાનો રિક્સ નથી લેવો. હવે તમને બતાવી દઉં આવી રીતના આમ છે, તો હવે આ જરાક કોમેન્ટ કરી દેજો તમે કોઈ જોયું હોય તો. અને બાકી જો તમને બતાવી કે જો આ ગુફા છે એ સીધી જાય છે આપણે જૂનાગઢ નીકળે છે, તો મેં તો મને તો કંઈ ખ્યાલ નથી, પણ જે મોટા વૃદ્ધ માણસ હોય એ લોકોએ કીધેલું છે કે આ ગુફા સીધી નીકળે છે આપણે જૂનાગઢ. તો જરાક તમે જોયું હોય તો જરાક કોમેન્ટ કરજો જો આ ગુફા છે, પણ અંદર વધારે પક્ષીઓ છે તો એને લોકોને હેરાન નથી કરવા. બાકી તો હવે જો તમને બતાવી કે આવી રીતના છે, અને જો આ બતાવી દઉં આવી રીતના બહારથી નજરો આવે છે તો સારું. ચાલો જો સબસ્ક્રાઇબ કરો ફેમિલી. તમે જોઈ શકો છો કે આ પાછળ છે ને શું કહેવાય ગુફા છે જે તમને દેખી કીધું છું મેં. તો આજો આજનું લોકેશન છે. તો ફાઇનલી બ્લોગને અહીંયા પૂરો કરે છે ને. બ્લોગ ગમે તો લાઇક શેર અને જનરલ સબસ્ક્રાઇબ કરજો. તમને ઘણું બધું આજે દેખાડ્યું છે, ગુરુ પ્રસાદથી થોડુંક જ્ઞાન લીધું છે, સાધુ મહાત્માને મળ્યા છીએ અને એનો પ્રસાદી પણ લીધો છે. તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.